ગેમઝોન અગ્નિકાંડ બાદ ગુજરાત સરકાર અને સ્થાનિક તંત્ર ફાયર સેફટી માટે સફાળું જાગ્યું છે, જેના ભાગરૂપે મહેસાણા નગરપાલિકાએ પણ ફાયર એનઓસી વિના ધમધમતા બિલ્ડિંગોનો સર્વે હાથ ધર્યો હતો. અને મહેસાણા શહેરમાં મોટાભાગની બિલ્ડિંગોમાં ફાયર એનઓસી તો નથી જ, પણ ફાયરના સાધનો પણ ન હોવાનું સામે આવ્યું છે. મહેસાણા શહેરમાં ફાયર વિભાગનો આ સર્વે મોટી સંખ્યામાં કરવામાં આવ્યો. હોટલ હોય, હોસ્પિટલ હોય કે પછી મોલ, મોટા શોરૂમ સહિત અનેક બિલ્ડિંગો પાસે વર્ષો વીતવા છતાં ફાયર એનઓસી જ નથી અને ફાયર એનઓસી લેવા તસ્તી પણ લીધી નથી. ત્યારે મહેસાણા નગરપાલિકાની મહેરબાનીથી મોત બનીને ધમધમતા હોટલો, હોસ્પિટલો જેવા બિલ્ડિંગોમાં અત્યાર સુધી ફાયર સિસ્ટમ અને ફાયર એનઓસી વિના ધમધમતા રહ્યા, એના માટે જવાબદાર કોણ, એવા અલગ અલગ પ્રશ્નો ઉઠવા પામ્યા છે. મહેસાણા શહેરમાં ફાયર સિસ્ટમ ના હોય, ફાયર સિસ્ટમની ક્ષતિ હોય, એમના એક્સટિંગ્યુશર એક્સપાયર થઈ ગયેલા હોય, અન્ય ક્ષતિ હોય અને ફાયર એનઓસી ના હોય, આ તમામનો અત્યારે સર્વે થયેલો છે. જેમાં સરકારશ્રીની સૂચના હતી, ટ્યુશન ક્લાસીસ, હોસ્પિટલ, મોલ, શૈક્ષણિક સંકુલો, સરકારી કચેરીઓ, તેમનો પણ સર્વે થઈ ગયો છે. અંદાજિત 45 જેટલા વિવિધ ઇન્સ્ટિટ્યુશન્સને આપણે ટૂંક સમયમાં RFO ની મદદથી નોટિસની કાર્યવાહી કરી રહ્યા છીએ. જે પણ હોસ્પિટલ છે, હોટલોમાં ફાયર એનઓસી નથી જોવા મળ્યું, તેનું લિસ્ટ અમે RFO કચેરીને સાદર કરેલું છે. તેમની દ્વારા આ અંગે નોટિસ આપવામાં આવે છે અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવે. નોટિસ આપ્યા બાદ જે તે સમયમર્યાદામાં એની પૂર્તતા ના કરવામાં આવે, જરૂરી સિસ્ટમ ના લગાડવામાં આવે અથવા એમાં જે પણ ક્ષતિ હોય દૂર ના કરવામાં આવે તો સીલિંગની પણ કાર્યવાહી થઈ શકે છે. બનાસકાંઠા જિલ્લામાં